જો હાથી જેવો છે એને ગીર છે પશુ પ્રદર્શન હરીફાઈ અહીંયા થવાની છે અને અલગ અલગ જે અહીંયા પશુઓ રાખવામાં આવેલા છે કેટલા લીટર દૂધ આપે છે ત્યાર પછી ક્રમરાજ કઈ કઈ જાતના ગીર ગાય કયું છે તેમજ અલગ અલગ જે અહીંયા ભેંસ પણ જોવા મળે છે તો આપણે તે જોવાના છીએ વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે નિહાળીએ અને આ તમે જે મારી પાસે જોઈ રહ્યા છો તે પ્રદર્શન પશુ પ્રદર્શન ગેટ છે તો આપણે તેની અંદર જઈને પ્રવેશ કરીને તે નિહાળવાના છીએ તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહો આ મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો ગેટ છે પશુ પ્રદર્શન હરીફાઈ તરણેતર મેળો જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર અને આ રીતના ખૂબ જ સુંદર મજાનું તેનું આયોજન કરવામાં આવેલું છે તો આપણે એના અલગ અલગ જે અહીંયા ભેહુ તેમજ અહીંયા ગાયો પણ રાખવામાં આવેલી છે તે આપણે નિહાળવાના છીએ અને આ રીતના ખૂબ જ સુંદર મજાનું તે તરણેતર મેળામાં આયોજન થઈ રહ્યું છે તો આપણે અહીંયા ક્રમવાઇઝ ગાયું તેમજ આ સાઈડ ભેહુ દર્શાવવામાં આવેલી છે તે આપણે નિહાળશું પશુ પ્રદર્શન હરીફાઈ ને અહીંયા તમે જોઈ રહ્યા છો ચેમ્પિયન ઓફ ઘી શો 2019 તે આ જગ્યા ઉપર રાખવામાં આવશે હજી અત્યારે ચેમ્પિયન નક્કી નથી થયા ત્યાર પછી આ આપણે આગળ જોવા જઈએ તો અહીંયા સર્વપ્રથમ જે ગીર વડકી છે ત્યાર પછી અહીંયા આ ગીર ગાય છે તે 14 લીટર 24 કલાકમાં દૂધ આપે છે ત્યાર પછી અહીંયા પણ એક ગીર ગાય છે તે 16 લીટર દૂધ આપે છે તે અહીં તમામ માહિતી આ બોર્ડમાં દર્શાવવામાં આવેલી છે આ 18 લીટર દૂધ આપે છે ગીર ગાય આ 5 નંબરની ગીર ગાય ગીર વડકી છે વડકી આ તમે જો કવડો મોટો જો હાથી જેવો એને ગીર સાંઢ કહેવામાં આવે છે ગીર સાંઢ અહીંયા તેની તમામ માહિતી આપેલી છે ગીર સાંઢ તેનું નામ છે અર્જુન અર્જુન રાજકોટથી છે જિલ્લો તેમનો રાજકોટ અહીંયા લાઈનમાં તમે જોઈ રહ્યા છો બધા ગીરના સાંઢ છે અને અહીંયા તેની તમામ માહિતી રાખવામાં આવેલી છે અહીંયા ગીરનો સાંઢ છે તેનું નામ ભીમ છે ત્યાર પછી અહીંયા આપણે આગળ વધીએ તો આ રીતના છે ઘણા જ બધા અહીંયા તમે જોઈ રહ્યા છો જે અહીંયા ગીર સાંઢ આ મિત્રો તમે જોઈ રહ્યા છો ગીર સાંઢ તેનું નામ છે લાલો અને ઘણા જ અહીંયા બધા ભાવિ ભક્તો તેની માહિતી મેળવી રહ્યા છે આપણે તેને નજીક જઈને જોશું ત્યાર પછી એક આપણે આગળ નિહાળતા જઈએ તો અલગ અલગ ગાયો છે ગીર તેમજ અહીંયા ગીર વડકી પણ રાખવામાં આવેલી છે ત્યાર પછી તેના જે જિલ્લા વાઇઝ અહીંયા તેને ક્રમ આપવામાં આવેલા છે ત્યાર પછી અહીંયા અલગ અલગ પ્રદર્શન પણ થઈ રહ્યું છે ગોપાલ ગીર સાંઢ તેનું નામ ગોપાલ છે તમામ માહિતી આ બોર્ડમાં આપેલી છે તમે જોતા જજો ગીર વડકી આપણે અહીંયા કાંકરેજ ગાય તરફ આવી ગયા છે અને અહીંયા 14 લીટર દૂધ આપે છે તે રંગમાં સફેદ હોય છે ત્યાર પછી અહીંયા આપણે આગળ વધીએ તો અહીંયા આ નંદી છે ત્યાર પછી અહીંયા અલગ અલગ તમે જોઈ જ રહ્યા છો તમે જોઈ રહ્યા છો નંદી
ત્યાર પછી આપણે આગળ વધીએ તો આ જ રીતના અહીંયા છે વડકી, અહીંયા છે ઝાંઝર, તે વડકી તેનું નામ છે ઝાંઝર. આ 9 લિટર દૂધ આપે છે તેનું નામ છે શાહી. ત્યાર પછી આ 20 લિટર દૂધ આપે છે તેનું નામ છે કાકરેજ ગાય. તેની તમામ માહિતી આ બોર્ડ ઉપર આપવામાં આવેલી છે. આ વડકી છે, તેનું નામ છે પારોલ, પારેલ, ઉંજાર. અલગ અલગ અહીંયા તમે જોઈ રહ્યા છો કેટેગરી છે તેના નામ, તેમજ કાકરેજ ગાય. આ કાકરેજ નંદી છે, નંદી કાકરેજ નંદી, તેનું નામ છે જીરીઓ. આનું નામ છે કાકરેજ ગાય. 24 લિટર દૂધ આપે છે 24 કલાકમાં. તેનું નામ છે ઢોર. અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ઘણા જ બધા જે અહીંયા પ્રદર્શન, તેમજ અહીંયા પ્રદર્શનમાં જે ગાયો, તેમજ અહીંયા ભેહુ અને પાડા અને સાંઢ રાખવામાં આવેલા છે તે નિહાળી રહ્યા છે. ઘણી જ બધી તમને અલગ અલગ જાતની ભેહુ તેમજ પાડા જોવા મળશે. જાફરાવદી ભેંસ છે. આ મિત્રો જોઈ રહ્યા છો પ્રથમ નંબરની ભેંસ, જે અહીંયા જાફરાવદી ભેંસ છે તે 15 લિટર પ્રતિદિન દૂધ આપે છે. પછી આપણે આગળ નિહાળીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો જાફરાવદી પાડો છે. એની પછી આપણે તેની સંપૂર્ણ ડિટેલ અહીંયા બોર્ડમાં મારવામાં આવી. ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા પણ આ જ રીતના છે જાફરાવદી ખડેલ, ખડેલી ખડેલી, એ જ રીતના અહીંયા કમ સે કમ જે લાઇનમાં જે ભેહુ બાંધવામાં આવેલી છે તે અલગ અલગ અહીંયા તમે જોઈ રહ્યા છો 15 લિટર ભેંસ તેમજ અલગ અલગ લિટર દૂધ આપે છે તે જાફરાવદી ભેંસ છે. તો આ મિત્ર તમે જોઈ શકો છો પાડો, આવી ગયા છે બીજી તરફ. તે ભેંસો, તે કચ્છની ભેંસો આવી ગઈ છે, બન્ની ભેંસ, તે 22 લિટર દૂધ આપે છે. ત્યાર પછી અહીંયા નામ તેનું છે ઢેલ, તે પણ ભુજની છે ભેંસ. આ છે પાડી, તેનું નામ છે ચોરી. બધાના નામ ખૂબ જ સુંદર મજાના, અલગ અલગ સરસ મજાના છે. આ હતી આપણે જે ભેંસોને જે ક્રમવાઇઝ અલગ અલગ જે દૂધ આપે છે, ત્યાર પછી અલગ અલગ જે પશુ પ્રદર્શનમાં ક્રમવાઇઝ રાખવામાં આવેલી છે. ત્યારે તમે જોઈ રહ્યા છો ઘેટા ઉછેર કેન્દ્ર, તેમજ અહીંયા ઘેટા સર્વધમ ફાર્મ. અહીંયા અલગ અલગ જે બોર્ડ દ્વારા તેની માહિતી આપેલી છે અને સરસ મજાના છે ઘેટા તેમજ બકરી. તો મિત્રો આપણે અહીંયા જે પશુ પ્રદર્શન હરીફાઈ તરણેતરના મેળામાં થઈ રહી છે તે પછી આપણે એક પછી એક આપણે ગાયું, ભેહુ તેમજ અહીંયા સાંઢ, અલગ અલગ વસ્તુઓ જે બકરી અહીંયા છે, ત્યાર પછી અહીંયા ઘણી જ બધી વસ્તુઓ છે તે આપણે મેં તમને એક પછી એક નિહાળી. તો તમારું શું કહેવું છે? બસ ખૂબ જ સરસ મજાના જે આપણે ન જોયું હોય એવી ભેહુ પાડો એવી તમામ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. તો
તો ચાલો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હરિ મહાદેવ.